રસ્તાઓ પર રખડતા આતંકનો ઓછાયો છે. આણંદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રખડતા ઢોરની અડફેટે આવતા માંડ માંડ બચ્યા. ગૃહ રાજ્યમંત્રીના કાફલાને આજે રખડતા ઢોરનું વિઘ્ન નડ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કાફલો આણંદ એસટી ડેપોની મુલાકાતે પહોંચ્યો, પરંતુ આ દરમિયાન કાફલાને રખડતા પશુની અડચણ નડી. અચાનક જ ઘૂસી આવેલા પશુના કારણે કાર્યક્રમમાં થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રખડતું પશુ અચાનક જ ટોળા વચ્ચે આડું પડ્યું હતું. એટલું જ નહીં, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ રખડતા ઢોરની ચપેટમાં આવતા માંડ માંડ બચ્યા હતા. જો ગૃહ રાજ્યમંત્રીના કાર્યક્રમમાં જ રખડતા પશુઓનો આતંક જોવા મળે તો સામાન્ય વ્યક્તિઓનું શું થશે એ તો કલ્પના જ કરવી રહી. હાઈકોર્ટ પણ આ મુદ્દે અનેક વખત તંત્ર પર આકરા પ્રાણીએ થઈ ચૂકી છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો અત્યારે ઊભો થયો છે. આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાંથી કુલ મળી અને 7 કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. કોરોનાનો હાવ ફરીથી ઊભો થયો છે, નવા વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે. દરમિયાનમાં આજે અમદાવાદમાં 6 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. આ 6 દર્દીઓમાંથી વિદેશ પ્રવાસથી પરત આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવી. મહત્વનું છે કે આરોગ્ય વિભાગે તમામ દર્દીઓના સેમ્પલ લઈ અને જીનોમ સ્ક્રીનિંગ માટે મોકલી દીધા છે. દેશ અને વિદેશની અંદર કોરોનાના નવા સ્ટ્રેન્થના કારણે હવે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ તંત્ર સજાગ થયું છે અને 40 બેડથી વધુની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોના નવા વેરિયન્ટ મળી આવતા વધુ તકેદારીઓ લેવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ પાલિકા દ્વારા સતર્કતા ભાગરૂપે સિવિલ તથા સ્વિમેર સહિતના હોસ્પિટલમાં શરદી ખાંસીના દર્દીઓને લઈ ગંભીરતા રાખવામાં સૂચના અપાઈ છે. કોરોના નવા વેરિયન્ટ J.N.1 ના વધતા કેસના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલની આપણે વાત કરીએ તો આરોગ્ય વિભાગ તરફથી 2B પ્રિપેર્ડ એવી સૂચના મળી છે, જેને લઈને સિવિલના કેમ્પસમાં ઓક્સિજન લાઇન ચેક કરવામાં આવી હતી, ઓક્સિજન ટેન્ક ચેક કરવામાં આવ્યા હતા, ઉપરાંત વેન્ટિલેટર છે તેને સાફ કરીને ફરી એકવાર ગોઠવી દેવામાં આવ્યા છે. એમ કહી શકાય કે સુરતનું સિવિલ અને સ્વિમેર હોસ્પિટલ આ નવા વેરિયન્ટને લઈને સજાગ અલર્ટ છે. સુરત શહેરની અંદર 160 વધુ બેડની હોસ્પિટલની તૈયારી ધ્યાનમાં રાખવામાં આવી છે, પરંતુ સારી વાત એ કહેવાય કે સુરતમાં હજુ સુધી કોરોનાનો નવો વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. શેર બજારમાં મોટા નફાની ટીપની લાલચ આપી લોકોને ખંખેરતા તત્વોની સામે સેબી એક્શન મોડમાં છે. આવા બે મોટા ઓપરેટરો સામે કાર્યવાહી થઈ છે. મોટા નફાની ટીપની લાલચ આપીને લોકોને ખંખેરતા તત્વો સક્રિય છે. આવા તત્વો મોટા નફાની લાલચ આપીને રોકાણ કરાવે છે અને લોકોને ખંખેરી લે છે. આ સામે સેબી હરકતમાં આવ્યું છે અને આવા ઓપરેટર્સને સાણસામાં લેવાનું શરૂ કર્યું છે. સેબીની ટીમોએ 100 સ્થળે દરોડાની કાર્યવાહી કરી છે. આ ઓપરેટર્સના ઠેકાણાઓ ટીપ્સના નામે ચાલતા સટ્ટાને લઈને તપાસ થઈ રહી છે. રાજકોટમાંથી હર્ષ રાવલ નામના એક શખ્સની અટકાયત કરાઈ છે. નક્કી કરેલી કંપનીમાં શેર ખરીદ વેચાણ કરાતું હોવાનું અને 10 રૂપિયાના શેરને 100 રૂપિયા સુધી લઈ જવાનો સટ્ટો ચાલતો હોવાનું બહાર આવ્યું છે. આપને જણાવી દઈએ કે સેબીની અલગ અલગ 100 થી વધુ ટીમો દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડવાની કામગીરી કરાઈ છે. ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. રીબડામાં જયરાજસિંહ જાડેજા જૂથે લેવા પાટીદાર સંમેલન યોજ્યું છે, જેને લઈને નવા જૂનીના એંધાણ છે. આવતીકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાનું છે, જેને પગલે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું છે. વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ હતી. ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામસામા આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા. પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રીબડા જૂથનું સરનામું ભૂસી નાખવાનો હુંકાર ભર્યો હતો. બંને પક્ષો વચ્ચે ચાલતી ખેંચતાણના કારણે સમગ્ર ગુજરાતની મીટાસ મહાસંમેલન પર મંડાયેલી છે. નાયબ શિક્ષણ નિયામક દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે એક પરિપત્ર કરાયો છે. આ પરિપત્રમાં શાળાના સ્ટાફના તમામ ફોટો છે તે શાળાના આચાર્યના ઓફિસમાં લગાવવા માટે કહેવાયું છે. રાજ્યના નાયબ શિક્ષણ નિયામક દ્વારા એક પરિપત્ર કરાયો છે. રાજ્યની જે ગ્રાન્ટેડ અને સરકારી શાળા છે તેમાં શિક્ષક સિવાયના જે બાકીનો સ્ટાફ છે તેમના તમામના ફોટો, ક્યારથી જોઈન થયા છે, ક્યારે રિટાયર્ડ થઈ રહ્યા છે તેની તમામ વિગત સાથેની માહિતી પત્રક ભરીને સ્કૂલના આચાર્યની ઓફિસમાં લગાવવાનું રહેશે. તેમનું કહેવું છે કે આ પરિપત્ર માત્ર સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા માટે જ કેમ, આ નિયમ સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલના બદલે ખાનગી સ્કૂલ માટે હોવો જોઈતો. નાયબ નિયામકે કરેલા આ પરિપત્રને લઈને શાળા સંચાલકો દ્વારા વિરોધના સૂર ઉઠ્યા છે.
શાળા સંચાલકોનું માનવું છે કે શું ગ્રાન્ટેડ અને સરકારી શાળાને જ આ નિયમ લાગુ પડશે? ખાનગી શાળા માટે કેમ પરિપત્ર ના થયો? કેડીલા ફાર્માના સીએમડીના દુષ્કર્મ કેસમાં સરકારે એફિડેવિટ રજૂ કર્યું છે. પોલીસ સ્ટેશનના સીસીટીવી મામલે સરકારે આશ્ચર્યજનક જવાબ રજૂ કર્યો. કેડીલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં સરકારે એફિડેવિટ રજૂ કર્યું. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી શા માટે બંધ હતા તેવા હાઈકોર્ટના સવાલનો જવાબ સરકારે સોગંદનામામાં રજૂ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન હોવા અંગે સરકારે સોગંદનામામાં આશ્ચર્યજનક ખુલાસો કર્યો. સરકારે જવાબમાં જણાવ્યું કે આર્થિક કારણોને લીધે માત્ર એક જ માસના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક વર્ષ સુધીના સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ, પરંતુ આર્થિક કારણોસર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવા અંગે તો જવાબ આશ્ચર્ય જન્માવે તેવું છે. આપને જણાવી દઈએ કે હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં. આ વખતે આકર્ષણ જમાવશે સરદાર પટેલનું સ્ટેચ્યુ. અમદાવાદમાં યોજાતું ફ્લાવર શો એક મોટું નજરાણું બન્યું છે. દર વર્ષે લાખો લોકો તેની મુલાકાત લેતા હોય છે અને આ વખતે પહેલીવાર ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું ખાસ 6 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિરના સ્કલ્પચર પણ મૂકવામાં આવનાર છે. ફ્લાવર શોમાં આવનારા મુલાકાતીઓને કુલ 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી થશે. તંત્ર દ્વારા ફ્લાવર શોને લઈને અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે. જામનગરની જીજી હોસ્પિટલમાં એક વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ આગના પગલે એક દર્દી દાઝ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલના પલ્મોનરી વિભાગમાં આજે અચાનક જ આગ ભભૂકી ઉઠી છે, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્વસન તંત્રના રોગો માટે ખાસ આઈસીયુ વોર્ડમાં કોઈક ટેકનિકલ ક્ષતિને કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીએ જણાવ્યું કે કોઈક ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે વોર્ડમાં સારવાર લઈ રહેલા સીધા કે સુકરણજી નામના દર્દીના સગાએ જણાવ્યું કે વેન્ટિલેટર બગડેલું હતું, જેના કારણે આગ લાગી હતી. આપને જણાવી દઈએ કે આગ લાગી ત્યારે વોર્ડમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર કરોડો રૂપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે. પાણીની વિવિધ યોજનાના 307 કરોડ રૂપિયા ચૂકવવાના હજુ પણ બાકી છે. રાજકોટ મહાનગરપાલિકા પર 307 કરોડ રૂપિયાનું અધધ દેવું બાકી છે. પાણી ચાર્જ પેટે સરકારી રૂપિયા 307 કરોડનું દેવું ચડ્યું છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણીના ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધીનું 307 કરોડ દેવું પહોંચ્યું છે. રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર થઈ ગઈ છે. 45 વર્ષથી મનપાના નવા જળસ્ત્રોત બન્યા નથી તેમના કારણે આ પરિસ્થિતિ છે. વિગતવાર જોઈએ તો સૌની યોજનાના રૂપિયા 153 કરોડ, નર્મદા નીરના 770 કરોડ, સિંચાઈ વિભાગના 373 કરોડ બાકી છે. રાજકોટના મેયર નૈનાબેન પઢેડિયાએ પણ કહ્યું હતું કે દેવું માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મૂડી અને મહેસૂલ વિભાગના પૈસા ભેગા કરે તો પણ દેવું ચૂકવી શકે તેમ નથી, કારણ કે સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770 કરોડ અને સિંચાઈ વિભાગના 373 કરોડ ચૂકવવાના હજુ પણ બાકી છે. અમદાવાદના ગોતા વિસ્તારની અંદર જે કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન કરી શક્યું તે જ કાર્ય વયોવૃદ્ધ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યું. રસ્તા પર પડેલા ખાડા સિનિયર સિટીઝનો દ્વારા પૂરવામાં આવ્યા. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારની અંદર રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડાના કારણે સ્થાનિકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના ભાજપી શાસકોને નીચાણ જોરો કહેવાય તે પ્રકારનો કિસ્સો પણ સર્જાયો. કારણ કે તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ જ્યારે ખાડા ન પૂરવામાં આવતા આખરે ગોતા વિસ્તારના સિનિયર સિટીઝનો દ્વારા જાતે જ શ્રમદાન કરીને આ ખાડાને પૂરવાનું કામ કર્યું હતું. મહત્વનું છે કે નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ તંત્રએ રોડનું લેવલનું કામ જ નહોતું કર્યું, જેને લઈને અનેક વખત અહીંયા અકસ્માતો સર્જાતા હતા અને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા. કે ગાંઠલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા હેઠળ આખો આ વિસ્તાર આવે છે, ત્યારે આખરે આજે વયોવૃદ્ધ કાર્યરત લોકો દ્વારા આ શ્રમદાન કરી અને મશીનરી અને સ્ટાફ ધરાવતા એએમસી માટે આ એક બોધપાઠ ઊભો કર્યો છે.
ઘોર નિંદરમાં સૂતેલું તંત્ર હવે આ સિનિયર સિટીઝનોની કામગીરી જોઈને જાગે છે કે નહીં તે એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે અનેક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી નહોતી કરવામાં આવી. અમદાવાદના બિસ્માર રોડ રસ્તાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનર અધિકારીઓ ઉપર અકળાયા છે. તેમણે અધિકારીઓની ઝટકની કાઢી હતી અને રોડનું કામ પૂર્ણ કરવા આદેશ કર્યા છે. શહેરના સુવિધા અને વિકાસ કરણ લઈને મળેલી એમસીની રિવ્યુ બેઠકમાં કમિશનર એમ થેન્નારસણ આખરા પાણીએ જોવા મળ્યા. રોડ રસ્તા મુદ્દે તેમણે અધિકારીઓની ઝટકની કાઢી નાખી. તેમણે રોડ રસ્તાના કામો અંગે રીતસરનો અધિકારીઓનો ઉદ્રોડ લીધો હતો. માર્ગોની કામગીરીના મુદ્દે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને સવાલ પૂછ્યો હતો કે રોડની કામગીરી યોગ્ય રીતે કેમ થતી નથી. કમિશનર થેન્નારસણે સેન્ટ્રલ ડિવાઈડરના કલરને લઈને પણ અધિકારીઓને ટક્કર કરી હતી. આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ડિવાઈડર માટે કલરના યોગ્ય એસઓપી હોવો જોઈએ, તે શા માટે નથી. મ્યુનિસિપલ કમિશનરે વાયબ્રન્ટ પહેલા આજે તમામ બિસ્માર રોડનું સમારકામ પૂર્ણ કરી દેવાનો આદેશ કર્યો છે. નિયમોનું પાલન ન થતા જેટકોની ભરતી રદ કરવામાં આવી હતી. જો કે રાજ્ય સરકારે આ ભરતીની નવી તારીખો જાહેર કરી. રાજ્યમાં મહેસાણા સહિત 3 સેન્ટર્સમાં ભરતી પ્રક્રિયા લેવાયા બાદ જેટકોની ભરતી પ્રક્રિયા અટકાવી દેવાયાનો આદેશ કરાયો છે. હવે તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં ડિસેમ્બરમાં 28 અને 29 તારીખે 4 જગ્યાઓ પર પોલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ પોલ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 જાન્યુઆરીના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવશે. જણાવી દઈએ કે જેટકો દ્વારા ભરતી માટે મહેસાણા સહિત જુદા જુદા સેન્ટર પર અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી, જો કે તેના પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો અને ફરિયાદ ઉઠ્યા હતા. પોલ ટેસ્ટની સૂચનાઓમાં સમજફેરના કારણે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારે ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને એની ફરિયાદ બાદ આ પરીક્ષા રદ કરાઈ હતી. જેટકોની ભરતી પરીક્ષા અચાનક જ રદ થતા 200થી વધુ ઉમેદવારોએ જેટકોની મુખ્ય કચેરી ખાતે આજે દિવસભર મોરચો માંડ્યો હતો. ગત માર્ચ મહિનામાં જેટકો દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ હતી, જેમાં લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટનો સમાવેશ હતો, જેમાં 2 મહિના અગાઉ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ભરતીના લેટર આપવાના હતા, જે અગાઉ જ જેટકો દ્વારા ભરતીમાં 36 જણા હતા. પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેને લઈને રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ઉમેદવારો આજે વડોદરાની જેટકોની મુખ્ય કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. યુવરાજસિંહ ઉમેદવારોને એમડી સમક્ષ રજૂઆત કરવાના નામે એચઆરને મળાવી દેવાતા વિરોધ કર્યો હતો. તેની વચ્ચે જેટકોએ નવી પરીક્ષાની તારીખો જાહેર કરતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકોની મુખ્ય કચેરીની બહાર ધરણા ઉપર બેઠા છે અને આવતીકાલે જ્યારે એમડી ન મળે ત્યાં સુધી તેઓનો વિરોધ યથાવત રહેશે. તેથી આવતીકાલે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું. સુરત શહેર પ્રાથમિક શાળામાં બાળકોએ રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો બનાવ્યો, જેને લઈને શિક્ષણ મંત્રીએ વખાણ કર્યા છે. દ્વારકાની પ્રાથમિક શાળામાં બાળકોનો એક વિડીયો વાયરલ થયો છે. સ્વાશ્રયી બાળકોનો આ વિડીયો જોઈને લોકો તેને વખાણી રહ્યા છે. વાત એમ છે કે પ્રાથમિક શાળાના બાળકોએ એકઠા થઈને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સ્કૂલમાં રોટલા અને રીંગણાનો ઓળો બનાવ્યો. એટલું જ નહીં, તેમણે આ રોટલો અને ઓળાનું ભોજન પણ બધાને કરાવ્યું. દ્વારકાના કલ્યાણપુરની હરિપરા શાળાના બાળકોનો આ વિડીયો છે. પ્રાથમિક શાળાના બાળકોની પાક કલાનો વિડીયો સામે આવતા લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે, ત્યારે શિક્ષકો દ્વારા શિક્ષણ ઉપરાંત સ્વાશ્રયના પાઠ પણ ભણાવવાની આ બાબતને સરાહના થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિડીયો કોલ કરીને શિક્ષકો અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદના પોલીસ કર્મચારી વિરુદ્ધ રામોલ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદના રામોલ પોલીસ મથકમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ અરજી નોંધાઈ છે. રામોલ પોલીસ મથકમાં એસઓજીના કર્મચારી કિરણસિંહ વિરુદ્ધ આ અરજી કરવામાં આવી છે. અરજીમાં કિરણસિંહે તલવાર બતાવી એક પરિવારને ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કિરણસિંહે દારૂના નશામાં ચકચૂર બનીને આ ધમકી આપી હતી. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે રામોલ કેનાલ પાસે પરિવારની સાથે જઈ રહેલા લોકોને કિરણસિંહે તલવાર બતાવી અને ધમકી આપી હતી. ઉપરાંત અરજીમાં કેનાલ પાસે 5-6 લોકો દારૂ પીતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ પોલીસ દમન વિરુદ્ધમાં તાજેતરમાં જ એક નંબર જાહેર કરવાની પણ વાત કરી હતી. અમદાવાદમાં ભર શિયાળે અંડરબ્રિજ પાણીથી છલકાઈ ગયો. તંત્રની અનાવડતના કારણે લોકોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું. તંત્રની અણઆવડતને કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. તેવા કિસ્સાઓ આવે તો કોઈ નવાઈ નથી રહી. ક્યારેક તંત્રવાહકોની આળસ અને અણઆવડતમાં હાસ્યાસ્પદ સ્થિતિ પણ સર્જે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ નવા બનાવેલા નવા GST અંડરપાસમાં ભરશિયાળે પાણી ભરાઈ ગયા છે. લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો રાણીપથી ન્યૂ રાણીપને જોડતો અંડરપાસ બંધ થઈ ગયો છે.
પરિણામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. તંત્ર દ્વારા અંડરપાસની અંદર પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા રાખવામાં ન આવી, જેના કારણે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહન પર કરાયેલા આતંકી હુમલામાં 3 જવાન શહીદ થયા છે. પૂંછ જિલ્લાના સુરનકોટ જિલ્લાના બફલિયાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ રહેલા સેનાના વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં 3 જવાન શહીદ થયા. આ ઘટનામાં ઘણા જવાનો ઇજાગ્રસ્ત થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 1 મહિનામાં આ બીજી ઘટના છે. હાલ આતંકવાદીઓ અને સેના વચ્ચે સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે. ફાયરિંગની ઘટના બાદ વિસ્તારમાં સેનાના અને પોલીસના કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને ઘટનાને ધ્યાને રાખી પૂંછ નેશનલ હાઈવેને હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાજૌરીના કાલાકોટમાં પણ એક આતંકીઓ સાથેની અથડામણમાં એક કેપ્ટન શહીદ થયા હતા.